નવપદમાં સાતમું પદ કયું? જ્ઞાન છે. અને નવમું પદ કયું? હવે તમને પૂછવું છે, જ્ઞાન ચડે કે તપ ચડે? બહુ શાંતિથી જવાબ આપો, સમય ઘણો છે મારી પાસે. ભલે એક પ્રશ્નનો જવાબ આપો પણ સાચો જવાબ આપજો. જ્ઞાન ચડે કે તપ ચડે? જશુભાઈ કે જ્ઞાન સાથેનો તપ ચડે. બે ભેગા કરી નાખ્યા. એનો મતલબ એ થયો કે તમારા મતે જ્ઞાન ચડે તપ કરતા. ઓકે, હવે મને જવાબ આપો કે આંબેલમાં નવપતજીમાં 1500 ઓળી લગભગ થાય છે, બરાબર છે? 1500-1600 ઓળી અત્યારે ચાલે છે. ઓળીમાં 1600 આંબેલ થાય, પાઠશાળામાં 1600 વિદ્યાર્થી ક્યાં આવે છે? કઈ પાઠશાળામાં 1600 વિદ્યાર્થી આવે છે? જ્ઞાન ચડે કે તપ ચડે? તમે કહો છો જ્ઞાન ચડે, અને પાછા તમે બતાવો છો તપ. પ્રેક્ટિકલી તમે કરો છો તપ. તમને જેટલો તપમાં રસ છે એટલો કદાચ જ્ઞાનમાં નથી. હું તમને એમ કહેવા નથી માંગતો તમે તપ ન કરો. તમારા 1500-1600-1700 જે પણ નવપતજીની ઓળી ચાલે છે એની તો હું ભૂરી ભૂરી અનુમોદના કરું છું, પણ સાથે સાથે મારા ભીતરની જે આગ છે કે વર્તમાન કાળની અંદર જૈન સંઘમાં દિવસે ને દિવસે તપશ્ચર્યા વધતી જાય છે અને દિવસે ને દિવસે જ્ઞાન ઘટતું જાય છે. મરવાના વાંકે પાઠશાળાઓ જીવે છે. શાસ્ત્રો જયારે એમ કહેતા હોય કે જ્ઞાન જેવું કોઈ બીજું તપ નથી, ખબર છે? આંબેલ જેવું તપ નથી એવું ના કીધું, ઉપવાસ જેવું બીજું તપ નથી એવું ના કીધું, સજ્જાય સમો તવો નથી, સ્વાધ્યાય જેવો કોઈ બીજો તપ નથી. તમને ખ્યાલ છે દુર્બલિકા પુષ્પ નામના એક સાધુ થયા. આ સાધુ ઘોર સ્વાધ્યાય કરતા, એના ગુરુ એકાસનાની અંદર એને ઘી વરાવતા વપરાવતા. સાધુઓને કહેતા કે એના માટે ઘી લઈ આવો, ચોખ્ખું ઘી, ડાલ્ડા કે વેજીટેબલ નહીં, ચોખ્ખું ગાયનું ઘી. અને એના ગુરુ એક ગ્લાસ જેટલું ઘી એને વપરાવતા. અને પછી આ સાધુ મંડી પડતો સ્વાધ્યાયમાં. એટલો ઊંચો સ્વાધ્યાય, એટલું ઊંડું ચિંતન, સાંજ સુધીમાં બધું ઘી પચીને ખતમ થઈ જતું. બીજા દિવસે પાછા રેડી, પાછું વપરાવવાનું, પાછું સાંજ પડતા ઘી ઓયા થઈ જાય, સ્વાહા થઈ જાય, શરીર દિવસે ને દિવસે ક્રુશ થાય. એના સગાવાળા આવીને એમના ગુરુને પૂછે છે, તમે અમારા દીકરાને દીક્ષા આપ્યા પછી ખવડાવતા નથી લાગતા? કેમ ભાઈ, આવું કેમ બોલો છો? તમારો એ દીકરો છે તો મારો એ કોણ થાય? શિષ્ય થાય કે ન થાય તો હું એને ભૂખ્યો થોડો મારું, બરાબર વપરાવું છું. અરે અમારા ઘરે હતા ત્યારે આમ અલમસ્તા હતા, તમારે ત્યાં આવ્યા પછી તો બચારાનું શરીર ઘટી ગયું છે. ઓકે, શરીર ઘટી ગયું એ તમારે પ્રોબ્લેમ છે ને, પણ એવો ઊંચો સ્વાધ્યાય કરે છે કે કદાચ એકના બે ગ્લાસ ઘી પીવડાવીશ ને તો પણ એ ઘી ખતમ થઈ જવાનું છે. અને તમારે એનું શરીર વધારવું છે તો એક કામ કરો, આવતીકાલથી આપણે એને આંબેલ કરાવીએ. અને ગુરુએ ઓર્ડર કર્યો, તારે કાલથી સ્વાધ્યાય નહીં કરવાનો, આંબેલ કરવાના. એક બાજુ પરિવાર આંબેલની ગોચરી ઓરાવે છે, બીજી બાજુ સ્વાધ્યાય બંધ થયો. અને અઠવાડિયામાં તો આ તાજા લાલ બુંદ થઈ ગયા. ઘરવાળા વિચારમાં પડી ગયા, ઘી ખવડાવીએ તો શરીર ઘટે, આંબેલનું ખાય શરીર વધે, આ કેવું? ગુરુએ ફોડ પાડ્યો કે ગમે તેટલું ઘી ખવડાવો પણ જો સ્વાધ્યાય ઊંચો કરશે એ ઘીનું બાષ્પીભવન થઈ જાય, અને જો સ્વાધ્યાય બંધ કરાવીશ તો લુખી રોટલી પણ લોહી બની જાય. આ સ્વાધ્યાય સાધુ સાધ્વીઓ દિવસમાં કદાચ વર્તમાન કાળમાં 5 પ્રહર સ્વાધ્યાય ભલે ન કરે,
15 કલાકનો સ્વાધ્યાય ભલે ના કરે પણ મિનિમમ 5-5 કલાક તો આજે પણ કરે.